નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સેમેસ્ટર 2નો પાઠ 15મો, આ પાઠનું નામ છે માટીની મજા. આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના તમામ પાઠના વિડિયો પણ આપને સરળતાથી મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 3 વિષય છે પર્યાવરણ, તેનો પાઠ 15મો માટીની મજા. તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો અહીં આપણે ચોરસ જે આપેલા છે તેમાં આપણે ક્રમ અક્ષર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, કોઠીમભાઈએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ક, ગંદી ચાંચ ધોવાનું. બીજું, કાગડો પાણી માટે ક્યાં ગયો? તો તેમાં આવશે ઓપ્શન અ, કુવા પાસે. ત્રીજો પ્રશ્ન છે, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? તો તેમાં આવશે ઓપ્શન બ, માટી લાવવા. ચોથો પ્રશ્ન છે, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? તો તેમાં આવશે ઓપ્શન ડ, દાતરડું લેવા. પાંચમો પ્રશ્ન છે, ટીમ્બાએ કાગડાને શું આપ્યો? તો તેમાં જવાબ આવશે માટી. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તો ઓપ્શન આવશે બ, આપણા ઘરે માટીના ઘડા હોય તેમાં શું ભરવામાં આવે? પાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરી છે મેં તે આપણે જોઈએ. પેલો, ટીમ્બાએ માટી ખોદવા મરગલાની સિંગડી લાવવા કહ્યું. બીજું, કાગડાએ વાડમાં કોઠીંબું જોયું. ત્રીજું, કોઠીંબાએ કાગડાને ચાંચ ધોવા માટે કહ્યું. ચોથું, દાતરડું લેવા માટે કાગડો લોહાર પાસે ગયો. પાંચમું, દાતરડાથી કાગડાએ ખડ વાટી ગાયને ખવડાવ્યું. છઠ્ઠું, કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખડાની માંગણી કરી. સાતમું, કાગડો ગાય પાસે દૂધ લેવા ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પેલું વિધાન છે, કાગડાએ વાડમાં કોઠીંબાને જોયું, તો આ વિધાન સાચું છે, માટે અહીં આપણે ખરાની નિશાની કરવાની છે. બીજો પ્રશ્ન, કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબું ખાધું, તો આ વિધાન ખોટું થશે. ત્રીજું, કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું, આ વિધાન ખોટું છે. ચોથું, ટીમ્બામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો, તો આ વિધાન સાચું થશે. પાંચમું વાક્ય છે, કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે, તો આ વાક્ય છે તે સાચું છે. છઠ્ઠું, લોહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા રચો. તો ચાલો આપણે પેલું જોડકું જોઈએ, તેમાં છે કૂવો, તો તેમાં આવશે નંબર 4 પાણી, લુહાર તો તેમાં આવશે દાતરડું, કુંભાર તો કુંભાર શું બનાવે? માટલાઓ બનાવે, તાવડી બનાવે, એવા અલગ અલગ માટીના વાસણો બનાવે. તો તેમાં આવશે ઘડો, ટીંબો તો તેમાં આવશે માટી. ત્યાર પછી બીજું જોડકું છે, લુહાર તો તેમની પાસે તેનું સાધન શું હોય? એરણ, સુથાર તો રંધો, કુંભાર ચાકડો અને કડીઓ તો તેમની પાસે લેલું હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલો પ્રશ્ન છે, કાગડાને શું ખાવાનું મન થયું? તો તેના જવાબમાં આવશે, કાગડાને કોઠીંબું ખાવાનું મન થયું. બીજો પ્રશ્ન, કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ શો જવાબ આપ્યો? કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ કાગડાભાઈને કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે. ત્રીજો, કુવા પાસેથી કાગડો ક્યાં ગયો? જવાબમાં આવશે, કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો. ચોથો પ્રશ્ન, કાગડાએ લુહાર પાસેથી દાતરડું શા માટે માંગ્યું? તો તેના જવાબમાં આવશે, કાગડાએ લુહાર પાસેથી દાતરડું સીમમાંથી ખડ એટલે કે ઘાસ વાટવા માટે માંગ્યું. પાંચમો પ્રશ્ન, કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે શું કહ્યું? કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે કહ્યું કે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ એટલે કે ઘાસ ખવડાવ, પછી દૂધ દોહી લે.
ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, કાગડાભાઈ લોહાર પાસે શા માટે ગયા? કાગડાભાઈ ને ગાયને ખડ ખવડાવવા માટે સીમ માંથી ખડ વાટીને લાવવાનો હતો. ખડ વાટવા માટે દાતરડાની જરૂર હોવાથી તે લોહાર પાસે ગયો. સાતમો પ્રશ્ન, તમારા ગામમાં ક્યાં ક્યાં કારીગરો રહે છે? મારા ગામમાં સુથાર, લોહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર વગેરે કારીગરો રહે છે. આઠમો પ્રશ્ન, ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ક્યાં ગયો? ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો માટી લઈને કુંભાર પાસે ગયો. કુંભારે માટી પાલી સાથે મેળવી ગુંદી અને ચાકડા ઉપર ઘડો બનાવ્યો. એ ઘડો લઈને કાગડો કુવા પાસે ગયો. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? કુંભારને ઘડો બનાવવા માટે માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. દસમો પ્રશ્ન, શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? ક્યાં ક્યાં છે? હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા, કલાડી, કુંડા, દીવડા, માટીની ઠીપ એટલે કે પક્ષીઓને પાણી પીવાનું વાસણ વગેરે વાસણો છે. અગિયારમો પ્રશ્ન, તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તો તેના જવાબમાં આવશે, મને કોઈ માટી આપે તો હું માટીમાંથી કલાડી, ઓરસિયો, વેલણ, ફૂલડી, ચમચો, રકાબી, કપ વગેરે જેવા નાના બાળકો રમી શકે તેવા રમકડા જેવા વાસણો બનાવી શકું. બારમો પ્રશ્ન, તમે ઈટો કે ઘડાને ભઠ્ઠીમાં એટલે કે નિભાડામાં શેકાતા જોયા છે? ના, મેં ઈટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન, કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો તેના જવાબમાં આવશે, કાગડાને કોઠિંબાને જોયું, તેને તે ખાવાનું મન થયું. કાગડો કોઠિંબાને ચાંચ વડે ખાવા ગયો. ત્યાં તો કોઠિંબાએ કહ્યું કે બાપુ, આવી ગંદી ચાંચ વડે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા કુવા પાસે ગયો અને પાણી માંગ્યું. કુવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવ અને પાણી સીચી લે, આ કારણથી ઘડો જોઈતો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, બળદ, સીમ, લોહાર, દાતરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. ત્રીજો પ્રશ્ન, પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા? તો તેના જવાબમાં આવશે, પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન, સૂકા નાળિયેરની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો? જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઉભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે. ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે. પાણી ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે, નીચેના કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય લખો. તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ કુંભાર વિશે. તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈટો, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કોડી, કુંજા, કુંડા, ફૂલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે. ચાકડો, લાકડી અને ટપલું તેના મુખ્ય ઓજારો છે. ત્યાર પછી બીજું છે મોચી. તો તેના વિશે થોડી માહિતી જોઈએ. તે ચામડામાંથી જુદી જુદી વસ્તુઓ જેવી કે બૂટ, ચપ્પલ, મોજડી, સેન્ડલ, પટ્ટા, પાકીટ, બેગ વગેરે બનાવે છે. એરણ, દસ્તો, હથોડી, રાંધી, સોયદોરો, બ્રશ, પોલિશ વગેરે તેના સાધનો છે. ત્રીજું છે લુહાર. તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હળ, પાવડી, કોદાળી, કોસ,
દાતરડા, સાણસી, કાતર, છરી, સુડી વગેરે બનાવે છે. એરણ, હથોડી, ઘણ, સાણસી, કાનસ, કાતર, છીલી, ઘમણ વગેરે તેના ઓજારો છે. ત્યાર પછી ચોથું છે સુથાર. તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે. કરવત, રંધો, ફરસી, હથોડી, સિગરો, સારસી વગેરે તેના ઓજારો છે. ત્યાર પછી પાંચમું છે કડીઓ. તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપસી, ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘર, શાળા, દવાખાના, દુકાન, ખાડા, ટાંકી વગેરે બનાવે છે. તગારું, લેલું એટલે કે લેલું હોય એને ચુનાડું પણ કહી શકાય. ઓળંબો, ડસ્ટર, હથોડી વગેરે તેના સાધનો છે. ત્યાર પછી છઠ્ઠું છે દરજી. તે કાપડ સીવીને કપડા બનાવે છે. સીવવાનો સંચો, સોયદોરો, કાતર, માપપટ્ટી વગેરે તેના સાધનો છે. સાતમું છે વાળંદ. તે વાળ કાપે છે. કાતર, કાંસકો, અસ્ત્રો, નરેણી, અરીશો, સાબુ, બ્રશ વગેરે તેના સાધનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે. કારીગરોથી સંબંધિત સાધનના ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. અહીં સાધન આપેલા છે સોયદોરો, કાતર, હથોડી, માપપટ્ટી, લેલું, રંધો અને ચાકડો. અહીં કારીગરોના નામ આપેલા છે. તો ક્યાં કારીગરને ક્યાં સાધનની જરૂર પડે? જે સાધનની જરૂર પડતી હોય એ ખાનામાં આપણે ખરાની નિશાની એટલે કે સાચાની નિશાની કરવાની છે. કુંભાર, તો તેને ચાકડોની જરૂર પડે, તેનું સાધન ચાકડો છે. લોહાર, તો તેમાં આવશે હથોડીના ખાનામાં આપણે ખરાની નિશાની કરવી. સુથાર, હથોડી, માપપટ્ટી અને રંધો. મોચી, સોયદોરો, હથોડી. દરજી, સોયદોરો, કાતર અને માપપટ્ટી. કડીઓ, તો તેમાં આવશે લેલું. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે. નીચે આપેલા કારીગરોને ઓળખો અને તેમની નીચે તેમના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કારીગરોના ચિત્ર આપેલા છે એ તમે ઓળખી શકો છો. તો ચાલો આપણે તેના નામ આપીએ. તો આ માટલા બનાવે છે. માટલા કોણ બનાવે? કુંભાર. આ છે લોહાર. આ લાકડાનું કામ કોણ કરે? સુથાર. ચપ્પલ કોણ સીવે? મોચી. કપડા કોણ સીવે? દરજી. અને મકાનો કોણ બનાવે? કડીઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે. કારીગર અને તેની સાથે સંકળાયેલ વસ્તુની જોડી બનાવો. તો તેમાં વિભાગ અમાં 4 ચિત્રો આપેલા છે, તેને વિભાગ બ સાથે આપણે જોડવાના છે. તેના જવાબ અહીં લખવાના છે. તો પેલું ચિત્ર આપેલું છે, તો તેમની સાથે શું થશે? આ ભાઈ છે તે સાયકલને પંચર કરે છે એટલે કે સાયકલ રિપેર કરે છે. તો તેમાં આવશે ત્રીજો ક્રમ. પછી આ કુંભાર છે તે માટલા બનાવે છે, તો તેમાં આવશે ક્રમ નંબર 4. ત્યાર પછી આ દરજી છે તે છોકરાના માપ લે છે, તો તેમાં શું આવશે? ક્રમ નંબર 2. ત્યાર પછી આ સુથાર છે તે લાકડું કાપે છે, તો લાકડામાંથી તે શું બનાવે છે? ટેબલ, તો ક્રમ નંબર 1 આવશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિઓ, અન્ય પ્રવૃત્તિઓ. તેમાં પેલું છે તમારા વર્ગના બાળકોને માટીમાંથી વિવિધ પ્રકારના રમકડા બનાવવાનું જૂથ કાર્ય આપો. દરેક જૂથ અલગ અલગ પ્રકારના રમકડા બનાવશે. ક્યાં ક્યાં રમકડા બની શકે તે વિશે ચર્ચા કરો. તો આ પ્રવૃત્તિ છે તે તમારે વર્ગખંડમાં કરવાની છે. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે, નીચે આપેલ ચિત્રમાં કયો કારીગર છે તેને ઓળખીને તેનું નામ લખો. તો અહીં આ ચિત્ર આપેલું છે તેમાં કયો કારીગર છે? તો કે ઉપરના ચિત્રમાંથી માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવનાર કારીગર કુંભાર છે. ત્યાર પછી હોટ્સ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલો છે, તિંબાએ કાગડાને માટી ખોદવા શું લાવવા કહ્યું? તો તેમાં આવશે ઓપ્શન ડ, મરગલાની સિંગડી લાવવા માટે કહ્યું. બીજો, કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન ડ, ચાકડું. ત્રીજો, લાકડામાંથી ખુરશી ટેબલ બનાવવા માટે ગામના ક્યા કારીગર પાસે જશો? તો તેમાં આવશે ઓપ્શન બ, સુથાર. ચોથું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેમાં આવશે ઓપ્શન અ, કુવાએ કાગડાને પાણી લઈ આવવા કહ્યું.
પાંચમું છે નીચેનામાંથી કાગડાની વાર્તાનો યોગ્ય ક્રમ લખો. તો તેમાં આવશે ઓપ્શન ડ કાગડો, કૂવો, કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, સીમ અને લોહાર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15મો માટીની મજા. આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. પાઠ 16ના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 16ની અંદર. ત્યાં સુધી આવજો.